આના વિશે બી એવું હતું કે અમે પાણી લેવા તો બંધો બાંધેલો હતો, એટલે કેવી રીતે લઈ શકો? પછી એમની રીતે અમે કરી લીધું. હા, ડીસામાં જોવા જઈએ તો એક પટ્ટો એ પ્રકારનો છે કે જ્યાં ભૂગર્ભ જળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે. આ વર્ષે અમે ગાળ્યું અને ભરાયું, એનાથી ફાયદો શું થશે? એનાથી ફાયદો એટલો બેન થાય કે આપણા જે કુવા છે, બોરો છે, એમાં એટલો રસ મળી જાય આપણને પાણી ખેતી કરવા માટે. માણસનું પથ્થર ઉપર ધ્યાન પડ્યું એટલે એણે શિલ્પનું નિર્માણ કર્યું. હું તો પેલું કેવું છે કે માણસ એ આર્કિટેક્ટ છે, અને જાત જાતની ચીજો બનાવવાનું, એનું નિર્માણ કરવાનું એક જનૂન હોય છે અને કરે પણ ખરા એ રીતનું કામ. તળાવો, મને એમ થાય કે સદીઓ પહેલાં માનવ વસાહતોનું નિર્માણ, માનવ વસાહતો સ્થિર જે જીવન છે માણસે, એ સદીઓ પહેલાં જ્યારે અસ્થિર હતું, એ ફરતો હતો, ત્યારે તો કદાચ તળાવોના નિર્માણનો કોઈ દિવસ કોન્સેપ્ટ નહીં હોય. ચોમાસું આવે અને વરસાદ જ્યાં પડે અને જ્યાં નેચરલી જ્યાં ખાડા કે એવું હોય ત્યાં એ પોતાની મેળે પાણીનો સંગ્રહ થતો હશે. પણ પછી માણસે સ્થિરતા સ્વીકારી, સહજીવન સાથે રહી અને નાના નાના સમૂહમાં રહેવાનું સ્વીકાર્યું, ખેતી કરવાનું સ્વીકાર્યું. એ વખતે પછી નિર્માણની વાત આવી કે પાણી માટે શું જોઈએ, અને તળાવો સૌથી મોટા, અને એ નિર્માણ આ તળાવોનું એ વખતે થયું હશે. આ કલ્પનાની વાત છે, પણ હા, એ શિલ્પને જોઈને ડેફિનેટલી એવું કહી શકાય. માણસે બહુ આમ એનામાં એટલી આવડત પણ છે, એટલે જ આ બધું ઊભું કરતો હશે. દરેક ગામોમાં ઓછામાં ઓછા 5-7 તળાવો હોય, દરેક તળાવોના પાણી એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એમ સતત જતા રહેતા હોય. અને હું અત્યારે તળાવની વાત કરું છું પણ મસ્ત ડેડકા પણ પાછળ દેખાય છે, એટલે ત્યાં ધ્યાન જાય છે. ગ્રીન કલરનો ડેડકો છે. મેમાં જ્યારે આ તળાવ ગળાતું હતું ત્યારે અહીંયા આવેલા, ત્યારે એકદમ સૂકું ભઠ, પણ જુઓ કે પાણી આવ્યું ને એટલે જ પાણીને પારસમણી કહીએ છીએ, કે પાણી આવે એટલે આખી સૃષ્ટિ છે એ સજીવન થઈ જાય છે. પોતાની મેળે કેટલું બધું ગ્રીનરી દેખાય, આ બધા જીવો ખબર નહીં ક્યાં હશે પણ અચાનક જ આવી જાય અને અહીં રહેવા માંડે એના જેવું છે. આ તળાવ જે છે એ અહીં પહેલાં પીવાના પાણી માટે આ તળાવનું પાણી ઉપયોગમાં આવતું હતું. અને કેટલા વર્ષ એમને આપીને જરા પૂછીએ કે તમે જરા કહો, પીવાના પાણી માટે ને બીજા કયા માટે તમારો વંધો હતો આ તળાવમાંથી તમે લઈ નહોતા શકતા એવું તમે કહેલું, તો જરા કહો એના વિશે. હા, એના વિશે બી એવું હતું કે અમે પાણી લેવા તો બંધો બાંધેલો હતો, એટલે કેવી રીતે લઈ શકો? પછી એમની રીતે અમે કરી લીધું કે આવી રીતે કરો તો આપણે કોક આપણે સંગીત એક ગાળ આવે. હા, બીજા વિસ્તારોમાં ક્યાંય પીવાનું પાણી નહોતું એવું કહેવાય. હા, નતું આ તળાવમાંથી ખાલી પીવા માટે ઢોર અંદર આવીને નાહી શકે કે અંદર એવું બધું નહોતું. બરાબર. હવે આ તળાવ ગળાયું, આ વર્ષે અમે ગાળ્યું અને ભરાયું, એનાથી ફાયદો શું થશે? એનાથી ફાયદો એટલો બેન થાય કે આપણા જે કુવા છે, બોરો છે, એમાં એટલો રસ મળી જાય આપણને પાણી ખેતી કરવા માટે. બરાબર છે, બહુ સારી રસ મળે. બરાબર. કેટલા ફૂટે પાણી છે તમારે અત્યારે? અત્યારે તો લગભગ 1100-1200 ફૂટ પાણી ઊંડું છે. તો તમારે એક તળાવ ગાળે નહીં ચાલે? ના ચાલે ને બેન. હા, એટલું અત્યારે હાલ એટલું પાણી ઊંડું છે. બરાબર છે. અત્યારે હવે નવા શેર બોર બનાવે, એ બોર 1200 ફૂટ બનાવે છે, 1100 ફૂટ બનાવે. પછી એના એના છે તો ચેટલું ગળાવે ત્યારે પાણી અંધારે આવે તો પછી એટલે તાકાત છે ના કરી કે બોરે પાણી ગરમ આવે. હા, વાપરી ન શકો? કોઈ ના વાપરાય, કોઈ કોઈ આપણે એ પાણીનો કોઈ ઉપયોગ થાય જ નહીં. અને આ ડીસા તાલુકામાં આવ્યું તમારું પાલન? હા, ડીસા તાલુકા. ડીસામાં પાણીની શું સમસ્યા આપણું જે ઓબ્ઝર્વેશન છે એના? હા, ડીસામાં જોવા જઈએ તો એક પટ્ટો એ પ્રકારનો છે કે જ્યાં ભૂગર્ભ જળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે, અને આ વિસ્તારમાં એવી કેનાલની પણ એવી સુવિધાઓ નથી. વરસાદ ઉપર જ આધારિત છે અને કેટલાક વિસ્તારોમાં 1200-1300 ફૂટે પાણી જઈ રહ્યા છે અને બહુ મુસીબત છે. જોકે ઘણા સમયથી સરકાર પણ પ્રયત્નશીલ છે અને 2015થી સંસ્થાગત રીતે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. 2015થી આજ દિવસ સુધી સંસ્થાગત અને લોકભાગીદારી થકી
250 થી વધારે તળાવ આપણે ઊંડા કર્યા છે અને આ વર્ષે પણ આપણે 29 જેટલા તળાવ આપણે ઊંડા કરી શક્યા છીએ. જો આમાં સરકારશ્રી આપણી સાથે સંસ્થા સાથે કોન્ટ્રીબ્યુટ કરી અને જો વધારે કરી શકે તો ઘણા બધા કામો થઈ શકે એવા છે અને વધારેમાં વધારે આ વિસ્તારને જળસંચયના કામો કરવાની જરૂર છે અને લોકો હવે જાગૃત પણ થયા છે આ બાબતે. દિશામાં આઈ થિંક નર્મદાનો પણ આપણને બેનિફિટ નહીં મળતો ને, નર્મદા કેનાલ કે ના 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 કોઈ પણ નહીં મળતો. આપણી પાસે જે છે આ તળાવો એ જ આપણને છે, બીજું નહીં. હા, નર્મદાનું પાણી તો આપણે ક્યાં મળ્યું છે? બરાબર, જ્યાં નર્મદાના પાણી આવ્યા ત્યાં પાણીના તળો ઓટોમેટિક ઉપર આવ્યા છે. આ વિસ્તાર ડીસામાં એ નથી એમ, અને ઘણા વિસ્તારો અમે બનાસકાંઠામાં ફરીએ, ડીસાના લાખણી વિસ્તારના ઇવન ધાનેરામાં પણ સોલાર કંપનીઓને ખેડૂતોએ પોતાની ખેતીની જમીન ભાડે આપી દીધી હોય એવું પણ જોવા મળે છે. એટલે પાણી ન હોય તો જ ખેડૂત પોતાની જમીન કંપનીઓ કે બીજા કોઈને આપે. એટલે મને એમ છે કે પાણીના કામો મહત્તમ થાય એ બહુ જ જરૂરી છે. બસ આ પાલડીનું સરસ મજાનું તળાવ, એ ભાઈને તો બહુ મજા પડી ગઈ, તો સરસ નાહી રહ્યા છે એને. તો તળાવમાં એમને સુખ મળી રહ્યું છે અને નાના હતા ત્યારે અમે પણ જોયેલું ગામોમાં નાહવું, તળાવોમાં નાહવા જવું ને આ બધું. હવે પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે, પણ આ મને અમારા પોશીનામાં બાળકોએ કીધેલું કે નેચરલ આ અમારો સ્વિમિંગ પુલ એમ. એટલે આ એવું છે એમના માટે સ્વિમિંગ પુલ. પણ પાણીના કામો મહત્તમ થાય એ બહુ જરૂરી છે, જેથી તળ પાણીના ઉપર આવી શકે. મારા ખ્યાલથી આ તળાવમાં આ વર્ષે ચોમાસું ધીમે ધીમે પણ જો 2-3 વખત આ તળાવ સરસ ભરાય તો એમને, બોર તમારો બાજુમાં જ છે ખેતર, તો એમને ઘણો ફાયદો થશે. પેલી કોલમો કદાચ નહીં ગાળવી પડે અંદર. તો બસ મહત્તમ તળાવ ગળાવો તમારા ગામોમાં પણ. થેન્ક યુ.